કચ્છના વડામથક ભુજ ખાતે આવેલ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ દ્વારા વધુ એક બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલ ખાતે આજે શુક્રવારે સવારે એક પરિવારની સારવાર હેઠળની જીવિત બાળકીના સ્થાને મૃત બાળક સોંપી દેવાની ઘટના બનેલ હતી. બનાવને પગલે નારાજ પરિવારજનો દ્વારા કલેક્ટર કચેરીએ અને ડીડીઓ કચેરીએ રૂબરૂ પહોંચી રજૂઆત કરવામાં આવી હતી, તેમજ મૃત બાળક કોનું તેવો પ્રશ્ન પણ કરાયો હતો. બાદમાં અધિકારીના કહેવાથી મૃત બાળકને પરત જીકે જનરલ હોસ્પિટલ ખાતે સુપરત કરવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકાના નેત્રા ગામના કરીમ બારાજ 3 દિવસ પૂર્વે તેમના પત્નીને પ્રસૂતિ માટે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવેલ હતા, જ્યાં તેને ઓપરેશન હેઠળ એક બાળકીનો જન્મ થયો હતો. આ બાળકીને સારવારની જરૂર હોય તેને શિશુ વિભાગમાં પેટીમાં રખાઈ હતી. દરમિયાન આજે શુક્રવારે 4થા દિવસે જીકે જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીના પિતા કરીમભાઈને તમારું બાળક ગુજરી ગયું હોય લઈ જવાની જાણકારી આપવામાં આવી હતી. પિતાએ શિશુબાળના મૃતદેહનો સ્વીકાર કરી પરિવારજનોને સોંપ્યો હતો. મૃતદેહને દફનવિધિ માટે લઈ જતા સમયે રસ્તામાં બાળકને સરખું કરતા ખ્યાલ આવ્યો હતો કે બાળકીને બદલે બાળક છે. ત્યારે કરીમભાઈના પિતરાઈભાઈ અબ્દુલભાઈએ આ વિશે જાણકારી આપી તપાસ કરવાનું કહેતા ખ્યાલ આવ્યો હતો કે તેમની બાળકી સલામત અને જીવિત છે. હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લઈને એક પરિવારને દોડતા થઈ જવું પડ્યું હતું, તો તેમણે રાહતનો શ્વાસ લઈ ઉપરવાળાનો આભાર પણ માન્યો હતો. પરંતુ બેદરકારી બદલ પડેલી હેરાનગતિ અને હાથમાં રહેલું બાળક કોનું તેવા પ્રશ્નો અને નારાજગી સાથે પરિવારજનો કલેક્ટર કચેરીએ અને ત્યાંથી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને આપવીતી જણાવી હતી. અધિકારી દ્વારા હાલમાં બાળકના દેહને જીકે જનરલ હોસ્પિટલમાં સુપરત કરી આપવાનું કહેવાયું હતું. જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ દ્વારા આ પ્રકારની બેદરકારીને લઈને લોકોમાં નારાજગી અને અસુરક્ષાનો ભાવ પેદા થઈ રહ્યો છે. નોંધનીય છે કે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, પૂર્વ મહામંત્રી સત્તાર માંજોઠી અને રફીક મારા સહિતના આગેવાનોએ બેદરકારી દાખવનારા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા પણ માગણી કરેલ છે. એક બાળકીનો જન્મ 3 દિવસ પહેલા થયું, આજે સવારે 5 વાગે એના વાલીઓને કહેવામાં આવ્યું તમારી બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. એટલે પછી એ લોકોને 6:30-7 બોડી આપી. બોડી લઈને એ લોકો ઘરે જતા હતા, રસ્તામાં કપડું ખસકી જતા લોકો બોડી ચેક કરી ખબર પડી કે છોકરી નથી, છોકરો છે. તો આ ગંભીર બેદરકારી કેટલી, હવે છોકરું કોનું છે ખબર નથી. પછી અહીંયા આવ્યા ત્યારે લોકો અમને સુપ્રિત કરો, સુપ્રિત કરી લ્યો કે છે તમારી બાળકી. પછી આ બાળકીનો પિતાજી અંદર જોવા ગયો એટલે એની બાળકી સીપેપ ઉપર હમણાં જીવિત છે. આટલી બે ઘોર બેદરકારી આ તો ઠીક છે, સામે આવી છે. આ લોકો એ વિધિ કરી નાખ્યું ને આગળ પણ બનાવ બનાવી ચૂક્યા છે. એક માણસ મરી જાય અહીંયા જીકેની અંદર, કોનું માણસ છે, કોની બેદરકારી છે? અગાઉ કેટલી ફરિયાદ કરી પણ કોઈ ફરિયાદ લેતું નથી, ફક્ત ને ફક્ત વાતો થાય છે. એટલે આજે અમે નક્કી કર્યું કે બાળક જ્યારે આવ્યું અમે રસ્તામાં સામે ગયા, કલેક્ટર ઓફિસ ગયા, કલેક્ટરશ્રી નહોતા, એના ઘરે ગયા નહોતા, ડીડીઓ સાહેબને ફોન કરી, ડીડીઓ સાહેબ આવ્યું, જિલ્લા પંચાયત આવ્યા, અમે એમને સુપ્રિત કરવાની વાત કરી, એમણે કીધું અમારા પાસે ચાર્જ નથી. તમે સીડીઓમાંને કીધું, સીડીઓમાંને ફોન કર, સીડીઓમ કે હું રજામાં છું, અહીંયા અડાણીમાં આવ્યા, બાળક આપીએ કોને, જવાબદાર વ્યક્તિ કોણ? પણ આના સામે ફરિયાદ થશે ખરી. અમારી એક જ માંગણી છે, જે બેદરકાર લોકો છે, જે લોકોએ આ બેદરકારી કરી છે, એ તમામ સામે ફરિયાદ થવી જોઈએ. આ સિસ્ટમ લાપરવાહી છે. અગાઉ કેટલી ફરિયાદો કરી છતાં આને હાલત હમણાં એનએસસીઓમાં છે. મેં અગાઉ માંગણી કરી હતી જ્યારે બાળકોનું ઇસ્યુ બન્યું હતું કે આપ આની અંદર સીસીટીવી કેમેરા લગાવો. શા માટે લગાડતા તમે કેમેરા? કેમેરા લગાડો, બાળક ટીવી લગાડો, એટલે બાળકના પિતાજીને ખબર પડે કે એના વાલીને ખબર પડે કે મારું બાળક આ પેટી ઉપર છે અને આ બાળકની હાલત છે. અમારે એક જ વાત છે, એક જ માંગણી છે કે કોઈ પણ સંજોગે ફરિયાદ થવી જોઈએ. નખત્રાણા તાલુકાના નેત્રા ગામના દર્દી ડિલિવરી પ્રસંગે જીકે જનરલ હોસ્પિટલમાં 3 દિવસ પહેલાં દાખલ થયા હતા અને એમને ત્યાં 8 મહિનાની ગર્ભાવસ્થામાં બાળકીનો જન્મ થયો હતો, જેના કારણે પેપ ઉપર રાખવા માટે અલગથી વ્યવસ્થા હતી જેમાં રાખેલ હતું. અને આજે સવારના વહેલી સવારે 5 વાગ્યાની અરસામાં જણાવેલ કે તમારી દીકરી મૃત થઈ છે, જેના કારણે વાલીઓને મૃત હાલતમાં બાળકને સોંપવામાં આવ્યું. અહીંથી અમે દફનવિધિ માટે એ લોકોના સગાવાલા નખત્રાણા તાલુકાના નેત્રા ગામે લઈ જઈ રહ્યા હતા અને રસ્તામાં બાળક ઉપરથી કપડું ખસી જતાં જાણવા મળેલ કે ખરેખર અમારા ઘરે, નેત્રાવાળા પરિવારના ઘરે બાળકી જન્મી હતી, પછી આ બાળક કઈ રીતે મૃત થાય, છોકરો કઈ રીતે મૃત થાય? છોકરી જન્મી હોય અને છોકરો તો મૃત ન થાય, એટલે આ આખો પર્દાફાશ ખુલ્લો થયો. ત્યારે અમે આગેવાનોને એ પરિવારે બોલાવી અને આ વાતની જાણકારી આપી. છોકરી જીવિત છે, છોકરીનો પરિવાર કહે છે કે અમારી દીકરી તો જીવિત છે, તો પછી આ
મૃત થયેલો દીકરો કોનો, માટે અમારી વિનંતી છે આપના માધ્યમ દ્વારા કે જીકે જનરલ હોસ્પિટલમાં પોલીસ તપાસ કરે. કચ્છની પ્રજાને એવું છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ દુઃખ તકલીફ દર્દીને થાય તો સીધે જીકેમાં આવે છે, પણ જીકેની પરિસ્થિતિ બહુ ખરાબ છે. માટે અમારી વિનંતી છે કે જીકે જનરલ હોસ્પિટલ ઉપર આ બાબતે FIR થવી જોઈએ. 3 દિવસ પહેલે જન્મેલી છોકરી આજે કહે છે કે તેમનું મૃત્યુ થયું છે, 5 વાગે બોલાવે છે અને પરિવાર છોકરીને લઈને જ્યારે રસ્તામાં જતો હોય છે ત્યારે કપડું ખસકી જતાં ખબર પડે છે કે આ છોકરીની છોકરો છે. મોટામાં મોટી ગંભીર બેદરકારી આ લોકોની ડૉક્ટરની છે કે કોઈની પણ ખરાઈ કર્યા વગર આ લોકો ડેથ બોડી સુપ્રત કરે છે. ખરેખર ત્યારે જોવો જોઈએ કે ડેથ બોડી સુપ્રત કરે છે ખરેખર એ લોકોની છે કે પછી બીજાની ડેથ બોડી આપી દે છે જે ગંભીર હોય છે. એટલે આ ગંભીર ઉપર જે લોકો પર જવાબદાર હોય એમના ઉપર FIR થવી જોઈએ એ અમારી માંગણી છે. જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં મૃત બાળક બદલાઈ જવાની ઘટના દુઃખદ છે અને તે અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમજ જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે ન માત્ર દંડાત્મક પગલાં પરંતુ ફરજ મોકૂફી પણ કરાશે, તેમ ગેમ્સના ડાયરેક્ટર બાલાજી પિલ્લઈએ જણાવ્યું હતું. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે આ ઘટના માનવીય ધોરણે અત્યંત માનસિક આઘાત સમાન છે, જેમાં વાલીઓની લાગણીઓ જોડાયેલી છે. તેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક સૂચના દરેક ડિપાર્ટમેન્ટને આપી દેવામાં આવી છે અને આ કિસ્સામાં ઊંડાણપૂર્વક ખાતાકીય તપાસ કરવામાં આવશે. ગેમ્સ એટલે કે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, બરાબર છે. અને આ જીકે જનરલ હોસ્પિટલમાં અત્યારે જે પણ અત્યારે હોસ્પિટલમાં જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે એ બધાને અત્યારે અમે લોકોએ એક કમ્પ્લીટલી શું કહેવાય ન્યૂ ક્વોલિટી ડેવલપમેન્ટ કરી રહ્યા છે. પણ આ ટાઈપના પ્રોસેસમાં અમને આજે સવારની જે ઇન્સિડન્ટ રિપોર્ટ કરવામાં આવ્યો છે, અમારી ધ્યાન દોરવામાં આવ્યું છે, તે દેટ ઇઝ રિયલી શોકિંગ કહેવાય. એવું ન થવું જોઈએ, કોઈ સંજોગોમાં ના થવું જોઈએ, બરાબર છે. એના લીધે એઝ અ સિનિયર પર્સન ઇન ધીસ હોસ્પિટલ મારે તો હું તરત કરેક્ટ કરે એ લોકોના માટે સખત ઇન્વેસ્ટિગેશન, ડીપ ઇન્વેસ્ટિગેશન કરવાનો જ છું અને એ જે પણ ઇન્વોલ્વડ હોય એને આપણે એમને એમ નથી છોડવાના. એને પેનલ્ટી થશે ને પેનલ્ટી સાથે એને પનિશમેન્ટ પણ થશે. હું ક્યાંય ના પાડું છું, હું તેમ જ કહું છું આ ગંભીર વસ્તુ છે જ. તો ખરેખર આ સિનેરિયો કમ્પ્લીટલી જે એક્ટ થયો છે દેટ ઇઝ કમ્પ્લીટલી નોટ એક્સેપ્ટેબલ, બરાબર છે. એઝ મેનેજમેન્ટ પીપલ, એઝ એડમિનિસ્ટ્રેશન, વી કેન નોટ એક્સેપ્ટ ધીસ. હવે અમે જો હવે ડિપાર્ટમેન્ટલ ઇન્વેસ્ટિગેશન થયા પછી અમને ખબર પડશે કે આમાં કોની ભૂલ છે, આમાં કોનો બેદરકારી છે.